નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાનમાં પાઠ સોળની અંદર આજે આપણે ટૉપિક ભણવાનો છે આબોહવાને અસર કરતા પરિબળોની ટૂંકમાં માહિતી જણાવો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ચાર ગુણનો છે અને એમાંથી અલગ અલગ મુદ્દાઓને બે ગુણની અંદર પણ પૂછાઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો એને સમજતા પહેલાં ખાસ તમે આ ચરણમાં નવા હો અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં ઓલની અંદર પ્રયાસ કરી અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું અને લાઇક કરવાનું ના ભૂલતા તો જોઈએ કે આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા છે તો પહેલાં તો તાપમાન વાતાવરણીય દબાણ પવનો ભેજ વરસાદ વગેરે પૃથ્વી સપાટીના બાહ્ય પરિબળો વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવે છે જે આબોહવાને અસર કરતાં પરિબળો ગણાય છે તો ખાસ કરીને આબોહવાને અસર કરનારા પરિબળોમાં જોવા જઈએ તો એક તો તાપમાન છે પછી વાતાવરણીય દબાણ પવનો ભેજ વરસાદ આ બધા જ પૃથ્વી સપાટીની બાહ્ય પરિબળોની અંદર ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ થાય છે જેના લીધે આબોહવામાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન જોવા મળે છે તો પેલું એમાં બાબત જોવા જઈએ તો અક્ષાંશ છે રેખાંશ અને અક્ષાંશ તમે પૃથ્વીના ગોળામાં જોયા હશે તો એ પ્રમાણે અક્ષાંશ ઋત જોઈએ તો વિષુવૃતની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે તેથી ત્યાં બારે માસ ગરમી પડે છે હવે આપણે પૃથ્વીના ગોળામાં તમે જોવા જાવ તો વિષુવૃત બરોબર મધ્યમાં આવે સૂર્યના કિરણો ત્યાં સીધા પડતા હોય એટલે લંબ પડે એટલે સીધા પડે છે એટલા માટે આ ભાગની અંદર બારે માસ તમને ગરમીનો અહેસાસ થાય ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધ એમાં બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગોમાં વહેંચાઈ જાય છે એટલે એનો મતલબ એવો થયો કે તમે જોઈ શકો પૃથ્વીનો જે ગોળો છે તો પૃથ્વીના ગોળાની અંદર એશિયાનું સ્થાન ઉત્તર પૂર્વની અંદર છે અને એમાં ભારતનું સ્થાન દક્ષિણમાં છે તો અહીંયાથી વિશ્વવૃત્ત પસાર થાય ઉપરના ભાગની અંદર નીચેના ભાગની અંદર ખાસ કરીને જોવા જઈએ તો મકરવૃત્ત અને ઉપરના ભાગની અંદર કર્કવૃત આમાં અહીંયા કર્કવૃત વિષુવૃત અને મકરવૃત આમ ત્રણ વૃત્ત પસાર થાય છે તો ભારતનો જે ઉત્તરનો ભાગ છે એ કર્કવૃત બરાબર મધ્યમાંથી પસાર થાય એટલા માટે ઉપરનો જે ભાગ છે ઉત્તરનો ભાગ એ ખાસ કરીને શીતકટિબંધ લાગે નીચેના ભાગની અંદર દક્ષિણ ભાગ જે છે એ વિષુવૃતની નજીક આવેલો હોવાથી એ દક્ષિણ ભાગ જે છે એ ઉષ્ણકટિબંધમાં લાગુ પડે છે એટલા માટે આપણે ત્યાં શીત કટિબંધ અને ખાસ કરીને સમશીતોષ્ણ કટિબંધ બંને સોરી સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ આ બે લાગુ પડે છે જેના લીધે આબોહવાકીયમાં ક્યાંક ને ક્યાંક ફેરફારો જોવા મળે છે બે અક્ષાંશ વચ્ચે આશરે એકસો ને અગિયાર કિલોમીટરનું અંતર હોય છે તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના ગોળામાં જે અક્ષાંશ દર્શાવેલી હોય છે તો એ બે અક્ષાંશ વચ્ચે કેટલું અંતર હોય તો કે એકસો ને અગિયાર કિલોમીટરનું તેથી પૃથ્વી સપાટી પર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે આબોહવાના પ્રકાર બદલાય છે એટલે કે એક અક્ષાંશથી તમે બીજા અક્ષાંશ પર જવું હોય તો તમારે એકસો ને અગિયાર કિલોમીટરનું અંતર કાપવું પડે અને જે રેખાંશ હોય છે એ સમય બતાવે છે જે તે પ્રદેશનો સમય બતાવે તો અક્ષાંશ વૃત્ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જાઓ તો ત્યાં આબોહવામાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન તમને જોવા મળતું હોય છે એ એના આધારે પણ આબોહવામાં બદલાવ આવે છે આમ આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુસરે છે એ એ આપણે જોઈએ બીજો મુદ્દો છે સમુદ્રથી સમુદ્રથી અંતર અંતર તો પ્રમાણે સૂર્યની ગરમી તેમજ આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિ ભાગો પર સમ આબોહવા અનુભવાય છે જ્યારે કિનારાથી તમે દૂર દાંત જેમ જેમ જતા જાઓ છો તેમ તેમ તે ભાગોની અંદર ભૂમિખંડોની અંદર આબોહવા વિષમ બનતી જાય છે જેમ કે તમે જોઈ શકો કે આ ભારતનો નકશો છે તો ભારતના નકશાની અંદર ત્રણ બાજુ પાણી છે તો આ આ ભાગની અંદર નજીકનો જે ભાગ છે સમુદ્ર કિનારની નજીકનો ભાગ તો એ આબોહવા ક્યાં આ નજીકની આબોહવામાં સમ આબોહવા હોય જેમ જેમ તમે સમુદ્રથી દૂર થતા જાઓ છો તેમ તેમ આબોહવા વિષમ બનતી જાય છે આમ મુંબઈ દરિયા કિનારાથી નજીક હોવાથી ત્યાં આબોહવા કેવી હોય તો કે સમ હોય છે જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે તમે જોઈ શકો ભારતના નકશામાં તમે જોવા જાવ તો મુંબઈ એકદમ દરિયાની નજીક છે જ્યારે દિલ્હી જે છે અથવા તો અન્ય શહેરો છે ઉપર ઉત્તર ભાગના તો એ દરિયા દરિયાકિનારેથી ઘણા બધા દૂર છે તો અહીંયા આબોહવા વિષમ હોય જ્યારે મુંબઈની આબોહવા સમ હોય છે તો એ માટે સમુદ્રથી અંતર પણ ઘણો બધો ભાગ ભજવે છે ત્યારબાદ જોવા જઈએ તો સમુદ્ર સપાટીથી ઊંચાઈ તો જેમ જેમ આપણે સમુદ્ર સપાટીથી ઊંચે જતા જઈએ તેમ તેમ હવામાનની અંદર ઘટાડો થતો જોવા મળે છે જેમ કે સામાન્ય પરિસ્થિતિમાં જોવા જઈએ તો પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં એકસો ને મીટર તમે ઊંચા જાઓ તો એક અંશ સેલ્સિયસ અથવા તો એક હજાર મીટર તમે ઊંચા જાઓ છો તો છ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે અહીંયા જે તાપમાન નીચેના ભાગ ઉપર હોય માની ગયો આ પૃથ્વી છે આ પૃથ્વીની બોર્ડર છે તમે અહીંયા કોઈપણ જગ્યાએ વસવાટ કરો છો તો પર્વત ઉપર તમે જાઓ છો કોઈપણ જગ્યાએ પર્વત અહીં તમને અંતર બતાવવામાં આવ્યું છે તો પર્વત ઉપર તમે ચડો ત્યારે એકસો ને મીટર ઊંચા તમે જાઓ તો એક અંશ સેલ્સિયસમાં ઘટાડો થાય એટલે કે માની લો કે તમે અહીંયા પૃથ્વી ઉપર છો તો પૃથ્વી ઉપર પાંત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન છે જો તમે પૃથ્વી સપાટી કરતાં ગિરનાર ઉપર ચડો છો અને એકસો પાસઠ મીટરની ઊંચાઈ ઉપર તમે પહોંચી ગયા છો તો હકીકતમાં જૂનાગઢની અંદર પાંત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન હશે તો ગિરનાર ઉપર એકસો ને મીટર તમે ઊંચા ચડી જાઓ છો તો ત્યાં ચોત્રીસ અંશ સેલ્શિયસ તાપમાન હોય એ જ પ્રમાણે તમે વધારે ઊંચાઈ ઉપર જાઓ એક હજાર મીટર ઊંચા ચડાવો છો તો ત્યાં છ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થાય છે સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ જેમ તમે ઊંચે જ જાઓ છો તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન એમ બંને ઘટી જતા જોવા મળે છે એટલે મતલબમાં કે સમુદ્ર સપાટેથી આ સમુદ્ર સપાટે છે સમુદ્ર સપાટેથી તમે જેમ જેમ ઊંચે ચડતા જાઓ છો તેમ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જાય છે એટલે તમે જેમ ઊંચાઈ ઉપર જાઓ એમ વાતાવરણ ઠંડુ બનતું જાય છે હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો બારે માસ હિમાચ્છાદિત રહે છે એટલે કે હિમાલયના શિખરો જે છે એ બારે માસ બરફથી છવાયેલા હોય છે એનું મુખ્ય કારણ શું છે તો કે નીચેના ભાગ ઉપર ગરમી હોય પરંતુ જેમ જેમ ઊંચા ઉપર ચડતા જાઓ છો તેમ તેમ ત્યાં ઠંડીનો અહેસાસ થાય છે એટલા માટે ત્યાં ગરમીનું પ્રમાણ જોવા મળતું નથી અને એના જે શિખરો હોય એ બારે માસ બરફથી છવાયેલા હોય છે ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને વરસાદ આપે છે તેથી કહી શકાય કે ભ્રૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે એટલે કે જેમ જેમ તમે ઊંચાઈ ઉપર ચડતા જાઓ છો તેમ તેમ ભેજવાળી હવા ઊંચે ચડતી જાય છે અને જેમ ભેજવાળી હવા ઊંચે ચડે તેમ ઠંડી બનતી જાય અને ઠંડી હવા હંમેશા વરસાદ આપે આથી ભ્રપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે જેમ કે અસમની અંદર મેઘાલયના પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ વરસાદનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે અસમ છે મેઘાલય છે તો ત્યાં વરસાદનું પ્રમાણ વધુ છે એનું મુખ્ય કારણ તો કે ભ્રપુષની સપાટી કરતાં ઊંચાઈ ઉપર આવેલું છે દાખલા તરીકે ચેરાપુંજી જે છે તો ચેરાપુંજી ખાતે દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ બારસો સેમી પડે છે અને ચેરાપુંજીની નજીક સોળ કિલોમીટર દૂર આવેલું મોસીનરમ નરમ જે છે એ વિશ્વની અંદર સૌથી વધારે ચોવીસ કલાકની અંદર રેકોર્ડ બ્રેક વરસાદ ત્યાં પડેલો છે કેમ કે એ ઊંચાઈ ઉપર આવેલું છે તો આમ ઊંચાઈ ઉપર આવવાથી સમુદ્રની સપાટીથી જેમ જેમ ઉંચા જતા જાઉં છો તેમ તેમ વાતાવરણની અંદર ઘટાડો થતો જોવા મળે છે મતલબ ઠંડીનું પ્રમાણ વધે છે ત્યારબાદ આગળ જોઈએ તો વાતાવરણીય દબાણ અને પવનો તો ઉત્તર ગોળાર્ધના સમ ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોના ક્ષેત્રમાંથી આ પવનો સર્જાઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો કે જે ઉષ્ણકટીબંધની અંદર આવેલું ગુરુદાપટના જે દબાણના પટ્ટાઓ જે છે એ ઉત્તર પૂર્વી જે ઉત્તર પૂર્વના જે પટ્ટાઓ છે એ વ્યાપારી પવનોના ક્ષેત્રમાંથી પસાર થાય છે અને આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડાક એવા મરડાઈને ચાલે છે આ રીતે થોડાક મરડાઈને ચાલે છે અને ખાસ કરીને એ વિષુ વૃદ્ધ તરફ વાય છે આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતાવવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઓછું હોય છે પરંતુ ભારતની દક્ષિણે દ્વિકલ્પીય પ્રદેશની વિશાળ જળરાશિને લીધે આ પવનો ભેજવાળા બને છે આથી ભારતમાં વરસાદ લાવે છે આ ભારતની અંદર ત્રણ બાજુ કિનારો છે તો ભારતનો જે ભૂભાગ છે અહીં ત્યાં પવનો વાય છે જેના લીધે આ ત્રણેય બાજુ પાણીવાળો જળરાશિ છે એના લીધે પવનો જે વાતા હોય એ પવનો ભેજવાળા બને અને એના લીધે વરસાદ પડે છે શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે તેથી અહીંની ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણ ધરાવતા સમુદ્ર વિસ્તાર તરફ વાતા હોય પણ શિયાળો જ્યારે શરૂ થાય તો શિયાળા શરૂ થતાં આ જે પવનો હોય એ હિમાલયમાંથી પાછા વળે છે અને પાછા વળતા જે પવનો હોય છે એ હિમાલય તરફથી આવતા હોવાથી એ શુષ્ક અને ઠંડા હોય જેના લીધે ભારતમાં શિયાળાનો અનુભવ થતો જોવા મળે છે એ જ પ્રમાણે ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હળવું એવું દબાણ રચાય છે તે સમયે હિન્દ મહાસાગર તરફ ભારે દબાણ હોય છે હવે ઉનાળાની અંદર તમે મધ્ય એશિયા આ એશિયા ખંડમાં અહીંયા છે તો મધ્ય એશિયાની અંદર ખાસ કરીને ભારતની ભૂમિમાં ઊંચા દબાણ હોય તાપમાનમાં વધારો થયો હોય હલકું એવું હળવાનું હવાનું દબાણ રચાયું છે હિન્દ મહાસાગરની અંદર એટલા માટે એ હવા ગરમ થતી જાય છે અને આમ હિન્દ મહાસાગર પરથી આ પવનો જે દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહેવાય છે દક્ષિણથી પશ્ચિમ બાજુ આ બાજુ અને તે ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે આમ તે પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે તો આ પ્રમાણે ભેજવાળા પવનો હોય તો વિદ્યાર્થી મિત્રો વરસાદ લાવે જ્યારે ઠંડા અને શુષ્ક પવનો હોય તો એ ઠંડી લાવે છે તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચરને જોવા માટે ખાસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં ઓલમાં પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર અને લાઇક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત